મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત કેસમાં અપડેટ મળી રહી છે। ગઈકાલે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને થોડીવારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ બંનેને થોડીવારમાં જ કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ આ બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડની કોર્ટમાં માંગ કરી શકે છે। પોલીસે તથ્ય પટેલના મિત્રોના પણ નિવેદન લીધા છે અને થોડીવારમાં બંનેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે અને એ જોવાનું રહેશે કે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે। રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતા છે। આરોપી તથ્ય અને તેના પિતા બંનેને થોડીવારમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ પર જે ગંભીર અકસ્માત સર્જાયો હતો 9 લોકોના આ ગંભીર અકસ્માતમાં જીવ ગયા હતા। અગાઉ જે વિડીયો પણ તથ્ય પટેલનો સામે આવ્યો જેમાં તેને કહ્યું હતું કે મારી કારની સ્પીડ છે 120 ઉપર હતી। એ તમામ બાબતોને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 5 દિવસના રિમાન્ડની માંગ પોલીસ દ્વારા કોર્ટમાં કરવામાં આવશે। થોડીવારમાં જ તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ પહેલા જ પોલીસ દ્વારા તથ્ય પટેલના જે મિત્રો હતા જે તેની સાથે કારમાં મોજુદ હતા તે લોકોના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે, તે પણ આજે કોર્ટમાં મૂકવામાં આવશે। તો થોડીવારમાં આ બંને જણને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તથ્ય પટેલ દ્વારા જે કાર હંકારવામાં આવી હતી અને તેમાં 9 લોકોના જીવ ગયા છે તે સમગ્ર કેસ મામલે આજે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને થોડી જ વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। રિમાન્ડ મેળવવા અંગે કોર્ટ સમક્ષ પોલીસ માંગ કરવાની છે। 5 દિવસના રિમાન્ડ મળે તેવી માંગ પોલીસ કોર્ટ સમક્ષ આજે કરશે। થોડીવારમાં જ તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ પહેલા તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે તો મિત્રોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે। જે 3 યુવતીઓ અને 2 યુવકો તેની સાથે કારમાં હતા તે લોકોના નિવેદન પણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે। તો તપાસનો ધમધમાટ આ કેસમાં જોવા મળી રહ્યો છે અને થોડીવારમાં જ તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ કે જે તેના પિતા છે તે બંનેને કોર્ટમાં રજૂ કરાશે। આરોપી એટલે કે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। સાંજે 5 વાગ્યાની આસપાસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને લેવામાં આવશે અને ત્યારબાદ તેને જે અહીંયા છે તે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારે હાલ તમે કોર્ટ પરિસરનો જે માહોલ જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે કોર્ટ પરિસરમાં વકીલોની પણ ભીડ ઉમટી છે, સામાન્ય પબ્લિકોની પણ ભીડ ઉમટી ચૂકી છે અને તો બીજી વાત કરવામાં આવે તો જે વકીલો છે તેના પણ થોડા અહીંયા ભેગા થઈ ચૂક્યા છે। પોલીસે પોતાનો ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી દીધો છે। એસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। અત્યારે હાલ થોડીક જ વારની અંદર તથ્ય પટેલ અને તેના પિતા જે છે પ્રજ્ઞેશ પટેલ તે બંનેને અહીંયા લાવવામાં આવશે અને ત્યારબાદ જે અમદાવાદ ગ્રામ્યની અંદર જે કોર્ટ આવેલી છે 8મી માર્ચે તે 8મી માર્ચે બંને આરોપીઓને રજૂ કરવામાં આવશે। અત્યારે હાલ જે પોલીસે ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી છે, કોઈ અનિચ્છનીય બનાવ અહીંયા ન બને, કોર્ટ પરિસરની અંદર કોઈ બનાવ ન બને તેની સાવચેતીના ભાગરૂપે અહીંયા અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે। થોડીક જ વારની અંદર જે છે તે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે ડબલ બારોટ, GSTV અમદાવાદ।